નમસ્કાર દર્શક મિત્રો મંત્ર દિવસનો વિશેષ કાર્યક્રમ અને ખાસ કૃષિલક્ષી કાર્યક્રમ એટલે કે કૃષિ યાત્રામાં આપનું સ્વાગત છે કૃષિ યાત્રા કાર્યક્રમ હોય એટલે આપને ખબર છે કે વિવિધ ખેતી વિષયક વાતો ચાલતી હોય છે કે પાકને ઉત્પાદકતા કેવી રીતે પાકની વધારવી પાકનું સંરક્ષણ કેવી રીતે કરવું વિવિધ પાકો છે તો વૈજ્ઞાનિક ઢબે આપણે કેવી રીતે વધુ પાક મેળવી માર્કેટની ચર્ચા કરતા હોય છે કે એમાં કઈ રીતે એનું વેચાણ થાય અને ખેડૂત સમૃદ્ધ બને આખરે આ કાર્યક્રમમાં એક જ વાત હોય છે કે ખેતી સાથે સંકળાયેલો આ ખેડૂત સમૃદ્ધ બને અને ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન અને એને યોગ્ય વળતર મળે ભાવ મળે આ તમામ માહિતી અને તમામ જે કહેવાય કે ચર્ચા આપણે આ કૃષિ યાત્રા કાર્યક્રમમાં કરતા હોઈએ છીએ આજે ખાસ વાત કરવી છે બટાકાની ખેતીની વાત કરીશું અને સાથે જ કે જે બટાકાનું ઉત્પાદન છે એ વધારવાની ગુરુ ચાવી કઈ કૃષિ યાત્રામાં આજે આ ચર્ચા કરીશું દર્શક મિત્રો બટાકા કેમ તો તમે જુઓ કે બટાકા એક તો પહેલું તો રોકડીઓ પાક છે પાક હોય એટલે એમાં ઇન્ટરેસ્ટ તમામ ખેડૂતોને વધારો હોય સાથે વપરાશ પણ એટલો છે બટાકાનો અને આમ જોઈએ ને તો બટાકાનું ઉત્પાદન સાત પોઈન્ટ નેવું ટકા હિસ્સા સાથે આખા ભારત દેશમાં ચોથા ક્રમે છે એટલે આપણે એક સારી વાત કહી શકાય અને રાજ્યનું ઉત્પાદનની વાત કરીએ ગુજરાત રાજ્યના ઉત્પાદનની વાત કરીએ તો અડત્રીસ લાખ પાંત્રીસ હજાર નેવું ટન ઉત્પાદન છે અને હજુ પણ ક્યાંક જો આ બટાકાના વપરાશની વાત કરીએ તો માત્ર શાકભાજી પૂરતા નહીં પરંતુ તમે જુઓ તો જે પ્રોસેસિંગમાં જે કાતરી હોય છે સાથે જ ફ્રેન્ચ ફાઈઝ છે કાપડ ઉદ્યોગમાં પણ બટાકાનો ઉપયોગ થાય છે જે કાંજી અને આલ્કોહોલ બનાવવા માટે પણ બટાકાનો ઉપયોગ થાય છે એટલે ખાસ બટાકાની ચર્ચા કરવી છે અને આમ તો જે વાવેતર છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે ગાંધીનગર છે એ જિલ્લાઓમાં આનું વાવેતર વધુ જોવા મળે છે અને ખાસ જે કહેવાય ને કે ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપતો આ એક ખેતીનો એક પાક છે કે જેનાથી વધુ આપણને આવક થાય આ જ ચર્ચા કરવી છે કે બટાકાનું ઉત્પાદન જો વધારવું છે તો એની ગુરુ ચાવી શું છે અને આ ગુરુ ચાવી આપણને આપશે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક આણંદના એમડી એવા કૃષિ નિષ્ણાંત પણ છે એવા પલ્કેશ પટેલ ઉપસ્થિત છે પલ્કેશભાઈ કૃષિ યાત્રામાં સ્વાગત છે આપનું નમસ્કાર પલ્કેશભાઈ જે પ્રમાણે હવે રોકડિયા પાકની વાત કરીએ છીએ બટાકાની વાત કરીએ છીએ ત્યારે જે ખેડૂતને બટાકાનો પાક કરવો છે બટાકાની ખેતી કરવી છે તો એના માટે પ્રોપર આબોહવા જોઈએ તો જ એ વધારે ઉત્પાદન મેળવી શકશે ખાસ તો પહેલા એ કહું કે બટાકાના બટાકાની ખેતી માટે કયા પ્રકારની આબોહવા હોવી જોઈએ શું કેવું છે આપણે ચોક્કસ શિયાળુ પાકની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આબોહવા છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતા હોય છે અને આબોહવાની વાત કરીએ તો સિત્તેર થી એસી ટકા જે છે કે જે હવાના આધારિત શિયાળુ પાકો થતા હોય છે અને આમાં જે આપણે તાપમાનની જો વાત કરીએ તો રાત્રિનું જે તાપમાન છે એ અઢારથી વીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોવું જોઈએ અને જે દિવસનું જે ઉચ્ચતમ તાપમાન છે એ પચીસથી લઈને બત્રીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર છે એટલે કે શિયાળુ પાકો જે ન અતિશય ગરમી ન અતિશય ઠંડી પણ એક જે આપણે જે કહીએ કે ઠંડુ હવામાન શિયાળુ પાકોને ખાસ કરીને બટાકાને વધારે અનુકૂળ આવતું હોય છે માટે આપણે જ્યારે પણ શિયાળુ પાકો કરીએ તો હવામાન એક ખૂબ જ અગત્યનો ભાગ છે કે જે આપણે ધ્યાન રાખવું જરૂરી છે બિલકુલ હવે જે કોઈ પણ પાક આપણે લેતા હોઈએ છીએ આ તો કંદ મૂળ છે એટલે જમીન સાથે જોડાયેલો આ તો એક પાક છે એટલે સીધી વાત કરીએ કે જમીન કયા પ્રકારની હોવી છે અથવા તો ખેડૂત જેણે વધુ ઉત્પાદન મેળવવું છે તો જમીનમાં ખાસ કરીને કયા પ્રકારની કાળજી રાખવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય શું કહેશો ચોક્કસ બટાકાનો જે પાક છે એ આપણે રેતાળું છે ઘો ઘોરાળું જમીન છે અને મધ્યમ કાળી જમીનમાં થતો પાક છે અને આપણે જમીનની જે ખાસ કહીએ તો જ્યારે પણ આપણે બટાકાના પાકનું વાવેતર કરવું છે તો જમીનની તૈયારી આપણે સૌથી પહેલાં તો ઊંડી ખેડ સારી એવી કરવાની છે ઊંડી ખેડ કર્યા પછી આપણે જે આગળનો ચોમાસાનો જે પાક લીધેલો છે આ ચોમાસાના પાકના જે વધી ગયેલા અવશેષો જમીનમાં જો પડી રહેલા છે એને આપણે વીણીને દૂર કરવા જોઈએ ઘણી વખત આ અવશેષો પડી રહેવાના કારણે એની અંદર જ્યારે પણ આપણે નવો પાક બટાકાનો કરીએ છીએ એ અરસામાં ફૂગ લાગવાના પ્રશ્નો રહેતા હોય છે તો આ શરૂઆતમાં બેથી ત્રણ ઊંડી ખેડ કરી અને આપણે જમીનને વ્યવસ્થિત સમતલ કરવી જોઈએ સાથે સાથે જમીનની તૈયારીમાં જમીન છે એ ખેડૂતનો આત્મા છે અને આ જમીનનો જે ખેડૂતની જે આત્મા છે એ જમીનને જો શરૂઆતથી જ આપણે વધારે જો ઉત્પાદન લેવું હશે તો આપણે જમીનને પૂરેપૂરી કાળજી રાખવી જરૂરી છે અને આ જમીનની તૈયારીમાં સૌથી અગત્યની બાબત છે કે છાણિયું ખાતર છાણિયું ખાતર આપણે સારું એવું કવાયેલા પ્રમાણમાં જો છાણિયું ખાતર આપણે જો શરૂઆતથી પાયામાં નાખીએ છીએ તો જે એ પાછળ જતાં આપણને સારું ઉત્પાદન આપે છે બિલકુલ ખાતર વિશે શું કહેશો ખાતરમાં કોઈ ચોક્કસ હોય છે કે આ પ્રકારનું ખાતર હોય તો બટાકાની ખેતી માટે વધારે સારું એવું કહે ચોક્કસ અત્યારે આપણે જે જોવા જઈએ છીએ તો ખેડૂતો આડેધડ રાસાયણિક ખાતરો વોટર સોલ્યુબલ ખાતરો છે આનો આડેધડ ઉપયોગ કરી રહ્યા છે મારે ખેડૂત મિત્રોને ખાસ સલાહ આપવી છે કે આડેધડ રાસાયણિક ખાતરોના કારણે આપણી જમીનો બંજર થતી જાય છે દિવસે દિવસે આપણે ઉત્પાદનના પ્રશ્નો પણ મોટા પ્રમાણમાં રહેલા છે કે દિવસે દિવસે ઉત્પાદન ઘટી રહ્યું છે અને સાથે સાથે જમીનની ફળદ્રુપતા અને ખાસ ગુણવત્તાયુક્ત ઉત્પાદન નથી રહ્યું તો આના માટે ખેડૂત મિત્રો આજે જૈવિક જે સમાધાન જે આપણી આપવાનું છે તો એની અંદર આપણે ઘનજીવમ રૂપના લાડવા છે છાણિયું ખાતર છે વેસ્ટ ડિકમ્પોઝર છે આનો આપણે જો શરૂઆતથી જ ઉપયોગ કરીએ જેથી કરીને આપણે જમીન શરૂઆતથી જ જો મજબૂત હશે એટલા માટે કહીએ છીએ કે જેની જમીન તંદુરસ્ત હા એનો છોડ તંદુર તંદુરસ્ત હોય છે તો આ પ્રકારે આપણે જો જમીનની તૈયારી કરીએ તો સારામાં સારું આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ બિલકુલ પલ્કેશભાઈ બટાકા જ્યારે સામાન્ય લોકો ખાતા હોય છે ને તો એમને કદાચ ખબર નથી હોતી કે આ બટાકામાં અલગ અલગ પ્રકારના હોય છે કે અલગ અલગ પ્રકારની જાતિ હોય છે કે કેમ શું આમાં એવું ખરું કે અલગ અલગ પ્રકારના બટાકા હોય છે એની જાત અલગ અલગ હોય છે અને જો હોય છે તો પસંદગી કેવી રીતે કરવી ખેડૂતે પોતાની જમીન પ્રમાણે કરવી અથવા તો રોકડિયો પાક છે કે તરત વેચી જાય બજારમાં એ રીતે પસંદગી કરવી કે કેવી રીતે પસંદગી કરવી બટાકાની અંદર તો મોટાભાગે ખેડૂત પોતે એક નિષ્ઠાન છે ખેડૂત પોતાનો પણ અનુભવ છે એટલે બટાકાની વેરાયટી માટે હું ઊંડાણપૂર્વક ખેડૂતોને કહીશ હા કે તમે જે વર્ષોથી જે વેરાયટીનો ઉપયોગ કરો છો એ વેરાયટી તમને વિશ્વાસપાત્ર છે તમને પોતાને અનુભવ છે અને જે કૃષિ વૈજ્ઞાનિકોએ જે ભલામણ કરેલી છે એવી વેરાયટીનો આપણે ઉપયોગ કરવો જોઈએ આજે બટાકાની અંદર વાત કરીએ તો મોટાભાગે પુખરાજ છે બાદશાહ છે લોકર છે આ વેરાયટીનો નેવું ટકા હિસ્સો આપણે ગુજરાતની અંદર રહેલો છે તો ખેડૂતોએ બિયારણની પસંદગી રોગમુક્ત હોવો જોઈએ બીજું વિષાણુજન્ય મુક્ત હોવું જોઈએ અને કે જે તમારી વિશ્વાસપાત્ર જે છે કે જ્યાં તમે વર્ષો વર્ષથી બિયારણનું ખરીદી કરો છો એ જગ્યાએથી જ આપણે બિયારણની ખરીદી કરવી જોઈએ કે જેથી કરીને આપણું બીજ છે એ આપણો સમૃદ્ધિનો પાયો છે એટલા માટે ખેડૂત મિત્રો બીજની પસંદગી માટે ખૂબ જ આપણે કાળજી લેવી જરૂરી છે બિલકુલ હવે કોઈપણ જ્યારે આપણે પાક લેતા હોઈએ છીએ અથવા શરૂઆત કરતા હોઈએ છીએ આપણે ખેતીની ત્યારે એનો ચોક્કસ કોઈ સમયગાળો હોય છે અને જો એ સમયગાળામાં જે તે પાકની શરૂઆત કરવામાં આવે કે બિયારણ વાવવામાં આવે તો એનું કહેવાય કે જે ઉત્પાદન છે મબલક પ્રમાણમાં થતું હોય છે હવે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ગુરુ ચાવી શું છે બટાકાનું ઉત્પાદન વધારે લેવું છે તો ખાસ મારે આપને પૂછવું છે કયા સમયે આનું વાવેતર કરવું જોઈએ શરૂઆત ક્યારે કરવી જોઈએ ચોક્કસ શિયાળુ પાક છે એટલે ચોક્કસપણે કે સીધું ઠંડી સાથે સંકળાયેલો પાક છે ઘણા ખેડૂત મિત્રો ઉત્પાદન વહેલું લેવા માટે વાવેતર ક્યારેક વહેલી શરૂઆત કરતા હોય છે પરંતુ જ્યારે પણ ઠંડી જે છે એક સીધો સાદું દાણ આપવું કે જ્યારે આપણે ચાદર ઓઢવાનું મન થાય ત્યાં સુધી નહીં પણ જ્યારે ચાદર મૂકી અને રજાઈ ઉડવાનું આપણને મન થાય ત્યારે સમજી લેવું કે બટાકા વાવવાનું વાવેતર શિયાળાની જે શરૂઆત થાય છે એ વાતમાં નહીં પરંતુ જ્યારે કડકડતી ઠંડીની શરૂઆત ગાબી ઠંડીની શરૂઆત થાય ત્યારે આપણે વાવેતરની શરૂઆત કરવી જોઈએ ઘણી વખત આમાં કેવું છે કે ખેડૂત મિત્રો જ્યારે ખૂબ જ ઊંચા તાપમાનની અંદર વાવેતર કરતા હોય છે અને ઘણા ખેડૂત મિત્રો સમય કરતાં લેટ પણ વાવેતર કરતા હોય છે આવા સમયે શું થાય કે રોગ અને જીવાત આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે કારણ કે એક બાજુ હાર્વેસ્ટિંગનો સમય પીરિયડ હોય તો એ જે જીવાતો છે એ જીવાતો પણ આવવાની શક્યતાઓ પૂરી પૂરી રહેલી છે અને જે ખેડૂતો લેટ વાવેતર કરતા હોય છે તો પાછળથી જેમ પાછળના સમયમાં લો કે જનવરી અને ફેરવરીની જે એન્ડિંગમાં હોય છે એ સમયમાં દિવ દિવસનું તાપમાન ઊંચું જવાથી એ સમયમાં પણ આપણે એની અંદર વજનની અંદર અને કલર એને કલર અને શાઇનિંગની અંદર પણ એનો સીધી અસર આપણને જોવા મળતી હોય છે પલ્કેશભાઈ આ બહુ સરસ એક વાત આપે કરી કે શિયાળામાં શરૂઆત કરવી જોઈએ પરંતુ શિયાળાનો પણ સમય આપે આપ્યો કે જ્યારે ચાદર છોડીને રજાએ ઉઠવાનું મન થાય એટલે ગુલાબી ઠંડીની શરૂઆત થઈને જો આ આનું વાવેતર થાય તો ખૂબ સારો એવો પાક તમે મેળવી શકો છો ખેડૂત મિત્રોને વાત કરી હવે ખાસ બિયારણનું મહત્વ બહુ જ છે બિયારણમાં ખાસ જો આપણે પૂછીએ તો જે બટાકાના પાક માટે જે બિયારણ વાપરવામાં આવે છે એની માવજત પલ્કેશભાઈ કયા પ્રકારની હોય જોઈએ જેથી બટાકાની જે ફળદ્રુપતા પણ આવે અને બીજું કે વધુમાં વધુ પાક સારો પાક મેળવી શકે ખેડૂત બિયારણનું જે માવજત જે છે આમ જેમ આપણે બાળકોને નાનપણથી રસીનો આપણે રસીકરણ આપીએ છીએ એમ આપણે જે બીજ છે એ આપણે સમૃદ્ધિનો પાયો છે તો બીજને આપણે ઘણા ખેડૂત મિત્રો જે આપણે સાદું જે વ્હાઇટ બટાકુ આવે છે એ વ્હાઈટ બટાકાની અંદર સીધે સીધી નાની ગોળીઓ કે પચીસથી ચાલીસ ગ્રામની જે ગોળીઓ છે એ સીધી વાવતા હોય છે પણ જે લોકો જ્યારે જે કાતરી માટે વેફર માટેના બટાકા વાવે છે એ લોકો મોટાભાગે કટિંગ કરીને એનું વાવેતર કરતા હોય છે અને કટિંગ જ્યારે કોઈપણ બટાકાનું થાય છે ત્યારે એમાં ચોક્કસપણે અંદરથી પાણી છોડે છે અને આ પાણી છોડે છે એટલે એવા સમયમાં બટાકુ બગડવાની જમીનની અંદર શક્યતાઓ પૂરી પૂરી રહેલી છે આના માટે ખેડૂતો વર્ષોથી જે શંખજીરું છે એનો ઉપયોગ કરતા હોય છે અમુક ખેડૂતો પાવડરનો પણ ઉપયોગ કરતા હોય છે આ પ્રકારની પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જોઈએ બિલકુલ પલ્કેશભાઈ બટાકામાં જે ખાતર છે એટલે પોષક તત્વોનું જે વ્યવસ્થાપન છે જૈવિક રીતે કઈ રીતે કરી શકાય શું સમજણ આપશો આ બાબતે આપ ખેડૂત મિત્રોને ખૂબ જ અગત્યનો સવાલ છે કારણ કે પોષણની વ્યવસ્થાપનની વાત આવે છે ત્યારે ખેડૂત મિત્રો હજુ પણ કહું છું કે દિવસે દિવસે આપણે આડેધડ રાસાયણિક ખાતરોના ઉપયોગથી આપણી જમીન થાકી રહેલી છે જમીન બંજર બની રહી છે અને આપણે માણસોની અંદર જુઓ તમે કેન્સર અને ડાયાબિટીસના પેશન્ટો આજે ઘરે ઘરે જોવા મળી રહ્યા છે તો પોષણ વ્યવસ્થાપન માટે આજે આપણે જૈવિક પદ્ધતિની અંદર જ્યારે વાત કરવી છે ત્યારે સૌથી પહેલાં અગત્યની બાબત છે કે જીવામૃત આ જીવામૃત ખેડૂત મિત્રો પોતાના ઘરે જાતે બનાવી અને એનો ઉપયોગ આપણે એક એકરની અંદર બસ્સો લિટર તમે પંદર દિવસે આપી શકો છો સાથે સાથે તમે પંચ પંચામૃત છે આ પંચામૃત પણ બનાવી અને એનો છંટકાવ પણ તમે કરી શકો છો તો આ જીવામૃતને અસરકારક ઉપયોગ કરવા માટે ભારત સરકારની જે ટેકનોલોજી છે એના દ્વારા સંશોધન થયેલ ડોક્ટર યુનિટેક છે કે જે આપણે છોડની શરૂઆતથી જ આજે છોડને નીલભાઈ સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે આ સત્તર પ્રકારના પોષક તત્વોમાંથી ત્રણ પોષક તત્વો એવા છે કે જે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન કે જે હવા પાણીમાંથી મળી રહે છે અને આબોહવામાંથી મળી રહે છે પરંતુ એ સિવાયના જે ચૌદ તત્વો છે આ ચૌદ તત્વોને એવા પ્રકારના શરૂઆતથી આપણે છોડને આપવાના છે કે જેથી કરીને છોડનું શરૂઆતથી જે જર્મિનેશન જે થાય છે એ એનું તંદુરસ્ત થાય શરૂઆતમાં જે મૂળનો વિકાસ થાય કારણ કે મૂળના વિકાસ માટે ફોસ્ફરસ તત્વ ખૂબ જ અગત્યનું છે અને આ પ્રકારનું બેલેન્સ આપણે જે પોષણ આપીએ કે જેથી કરીને એમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ સાથે સાથે ડૉક્ટર યુનિટેક જે છે એ જે પણ ખેડૂત મિત્રો જીવામૃત વાપરતા હોય છે આ જીવામૃતને દસ ગણી તાકાત વધારી વધારી શકાય છે જો એમાં ડોક્ટર યુનિટેક એક લીટર જો તમે મિક્સ કરીને આપો છો તો એની તાકાત વધી જાય છે સાથે સાથે એમાં આઠ પ્રકારના બેક્ટેરિયા રહેલા છે કે જે હવામાં રહેલો સ્થિર જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનને પણ એ શોષી અને છોડને આપવાનું કામ કરે છે સાથે સાથે એમાં મુખ્ય ગૌણ અને સૂક્ષ્મ પોષક તત્વો અને છોડને જરૂરી જે હોર્મોન્સ છે કે જે જિબ્રેલિક છે સાઇટોકાઈનિન છે આ બધા જ તત્વો ડોક્ટર યુનિટેકની અંદર છે એટલે અમે છેલ્લા બે અઢી વર્ષથી જોયું છે કે જે ખેડૂત મિત્રો બટાકાની અંદર ડોક્ટર યુનિટેકનો પોષણ વ્યવસ્થાપનની અંદર અથવા જે ન્યુટ્રિશન મેનેજમેન્ટ માટે ઉપયોગ કરે છે એમનું ઉત્પાદન પંદર ટકાથી લઈને પિસ્તાલીસ ટકા સુધી આપણને જોવા મળ્યું છે તો દર્શક મિત્રો ખાસ જ્યારે બટાકાના પાકની વાત કરી રહ્યા છે ત્યારે બટાકાના પાકમાં રોગ પણ આવતો હોય છે વાયરસ પણ આવતો હોય છે પિયતની પણ ક્યાંક સમસ્યા છે એને લઈને પણ આપણે પૂછીએ અને સાથે જ જીવાત જે જીવાત જો બટાકાના ખેતીમાં આવતી હોય તો કઈ રીતે એને દૂર કરી શકે આ તમામ ચર્ચા કરીશું પલ્કેશ પટેલને આપણે આ પણ પૂછીશું એક બ્રેક લઈએ બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ વેલકમ બેક કૃષિ યાત્રામાં ફરી એકવાર આપનું સ્વાગત છે અને કૃષિ યાત્રામાં ચર્ચા ચાલી રહી છે કે બટાકાનું ઉત્પાદન વધારવું છે ગુરુ ચાવી શું છે આ ચર્ચા કરી રહ્યા છે અને સાથે જ જે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક આણંદના એમડી એવા પલ્કેશ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે ત્યારે પલ્કેશભાઈ સવાલ એ થાય છે કે વાયરસ જે બટાકામાં ખાસ જોવા મળતો હોય છે અને જેનાથી ખેડૂતો ક્યાંક પરેશાન હોય છે ક્યાંક એને લઈને ખેડૂતોને નુકસાન પણ આવતું હોય છે તો ખાસ એ પૂછું છે કે આ બટાકાના જે ખેતીમાં વાયરસ જો અટકાવો હોય તો શું કરવું જોઈએ વાયરસના નિયંત્રણ માટે એક બહુ ટિપિકલ આ વાયરસ છે કે જ્યારે આવી ગયા પછીને કંટ્રોલ કરવો અઘરી વસ્તુ છે તો આના માટે ખેડૂત મિત્રો કામા દ્વારા જે સંશોધાયેલી અને ડૉક્ટર બીટો પ્લસ કરીને દવા છે આ દવાને તમે એક એકરની અંદર એક લીટર તમે ડ્રીપ દ્વારા આપવાનું છે જેથી કરીને વાયરસનું અસરકારક નિયંત્રણ આપણે કરી શકીએ છીએ ઘણા ખેડૂત મિત્રો વાયરસ આવવાની રાહ ન જોતા જ્યારે પાક આપણો ચાલીસથી પિસ્તાલીસ દિવસે થાય એ દિવસે ડૉક્ટર વિટો પ્લસ એક એકરમાં એક એકરમાં એક લીટર બસો લીટર પાણીમાં લઈ અને આપણે એને ડ્રીપ દ્વારા આપી શકીએ છીએ સાથે સાથે એની અંદર બસો લીટર પાણી સાથે આપણે બસો ગ્રામ હિંગ નાખવાની છે જેથી કરીને આપણે વાયરસનું અસરકારક નિવારણ કરી શકીએ છીએ ચલો બિલકુલ બહુ સરસ પલ્કેશભાઈ વાયરસની વાત કરી પરંતુ સાથે સાથે જીવાતની વાત કરીએ તો જીવાતને કારણે પણ બટાકાના જે ખેતી છે એને નુકસાન થતું હોય છે બટાકા સડી જતા હોય છે જીવાતને કારણે હવે જીવાતને કંટ્રોલમાં લેવી છે નિયંત્રણમાં લેવી છે ખાસ કયા પ્રકારના પગલાં ખેડૂતે ભરવા જોઈએ જીવાતના નિયંત્રણ માટે એક તો થડ કાપી ખાનાર યડ છે લીલી યડ છે આ સિવાયના ચૂસિયા પ્રકારમાં સફેદ માખી છે ક્યારેક મોલો પણ જોવા મળતો હોય છે ખેડૂત મિત્રોને ખાસ કહેવું છે કે જી ચુસ્યા જીવાતો અથવા યડ આવવાની રાહ ન જોતા જ્યારે આપણો પાક જે છે એ ત્રીસ પાંત્રીસ દિવસની અવસ્થાએ હોય એ દરમિયાન આપણે ડૉક્ટર આદમ છે કે જે શરૂઆતી અવસ્થામાં તમામ પ્રકારના જે ચૂસિયાઓ છે એ થ્રીપ્સ હોય સફેદ માખી હોય કે મોલોમચ્છી એ પંદર લીટર પંપમાં સાઠ એમએલ ડોક્ટર આદમનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ જ્યારે આપણે ઈયળનો પ્રશ્ન હોય ત્યારે પંદર લીટર પંપમાં પંદર લીટર પંપની અંદર સાહીઠ એમએલ લઈ અને ડૉક્ટર બ્રહ્મોસનો આપણે જો છંટકાવ કરીએ છીએ તો ઇયળનો બધા જ પ્રકારની ઈયળોનો આપણે કંટ્રોલ લઈ શકીએ છીએ બિલકુલ ચલો બહુ સરસ વાત કરી આપણે જીવાતની વાત કરી વાયરસની વાત કરીએ હવે આ તો વાત થઈ પરંતુ ખાસ કયા પ્રકારના રોગ જે કહેવાય કે બટાકાના જે ખેતીમાં જોવા મળતા હોય છે અને મુખ્યત્વે કયા રોગો છે એને જો નિયંત્રણમાં લેવા હોય તો કઈ રીતે પલકેશભાઈ લઈ શકાય બટાકાની પાકની અંદર આપણે મુખ્યત્વે રોગોની અંદર વાત કરીએ તો આગોતરો સુકારો છે પાછોતરો સુકારો છે સફેદ ફૂગ છે કાળી ફૂગ છે પછી બટાકામાં કોમન્સ સ્કેપ કે બટાકા ઉપર કાળા ચમઠા પડી જતા હોય છે તો આ પ્રકારના રોગો માટે ખેડૂત મિત્રો આપણે વિવિધ પ્રકારની જંતુનાશક ફૂગનાશક દવાઓ આવતી હોય છે પરંતુ એ સૌથી અગત્યની બાબત કહું કે ખેડૂત મિત્રો આટલી મોગી જે ફૂગનાશક વાપર્યા પછી પણ ખેડૂત મિત્રોને અસરકારક નિયંત્રણ મળતું નથી પરંતુ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક દ્વારા કે સત્તર પ્રકારની વિવિધ પ્રકારની વનસ્પતિઓનો અર્ક અને ગૌમૂત્રના બેઝમાંથી બનાવેલું ડૉક્ટર ફંક્સ્ટાર તે ચારસો પચાસ કરતાં પણ વધુ ફૂગોને કંટ્રોલ કરવા માટે સક્ષમ છે આ ડોક્ટર ફંક્સ્ટાર તમે શરૂઆતની અવસ્થાની અંદર જ્યારે ખેડૂત મિત્રો પાક પંદરથી વીસ દિવસનો થયો હોય ત્યારે તમે એક લીટર યુનિટેકની સાથે એક લીટર ફંક્સ્ટાર પણ તમે આપો છો તો જમીનજન્ય જે સફેદ અને કાળી ફૂગ આવતી હોય છે એને પણ આપણે નિવારણ કરી શકીએ છીએ સાથે સાથે જ્યારે આગોતરો અને પાછોતરો સુકારો આવતો હોય છે તો આગોતરા અને પાછોતરા સુકારા માટે આપણે પંદર લીટર પમની અંદર સાઠ એમએલ લઈ અને ડૉક્ટર ફંક્સ્ટરના પંદરથી વીસ દિવસના અંતરે બે છંટકાવ આપણે કરીએ છીએ તો આ ફૂગના જે રોગો આવે છે એને આપણે અસરકારક રીતે નિયંત્રણ લઈ શકીએ છીએ બિલકુલ પલ્કેશભાઈ આપે છે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની વાત કરીએ એટલે મને પૂછવાનું મન થાય છે કે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કામ છે બટાકાની ખેતી વધુ કરવી છે અથવા ઓછા સમયમાં વધુ ઉત્પાદન કરવું છે સારું ઉત્પાદન કરવું છે તો આજે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક છે કઈ રીતે મદદ કરે શું માહિતીને માર્ગદર્શન આપે છે કે કઈ રીતે ખેડૂતોને ઉપયોગી થઈ પડે શું કેવું છે આપને ચોક્કસ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક છે એ ખેડૂતોને આપણે મોટી શિબિરો પણ રાખતા હોય છે કે જ્યાં ખેડૂતોને શિબિરની અંદર સંપૂર્ણ સીડથી લઈને હાર્વેસ્ટિંગ સુધીની માહિતી પણ આપતા હોઈએ છે ખેડૂત મિત્રોને એના ખેતરના પ્રશ્નો હોય વોટ્સએપ છે યુટ્યુબ છે ફેસબુકના માધ્યમથી સમયાંતરે આપણે ખેડૂતોને વિડીયો પણ આપણે બતાવતા હોઈએ છીએ સાથે સાથે ટીવી પ્રોગ્રામના માધ્યમ દ્વારા પણ ખેડૂતોને સારામાં સારી માહિતી મળી રહે એના માટે કામાં ઇન્ટરનેશનલ હંમેશા સતત પ્રયત્ન કરતા રહેલા હોય છે પોતાના આર્ટિકલો દ્વારા ન્યૂઝપેપરની અંદર મેગેઝિનની અંદર પોતાના આર્ટિકલો થકી પણ ખેડૂતો ઓછા કરજે સારામાં સારું અને વધુ ઉત્પાદન જૈવિક પદ્ધતિ દ્વારા કઈ રીતે લઈ શકે એના માટે પણ કામમાં ઇન્ટરનેશનલ પ્રયત્ન કરતા હોય માનું છો કે ખેડૂત ક્યાંક ઓછો ભણેલો હોય છે ક્યાંક એને આ બધી ટેકનોલોજીની કદાચ આજે આપ કહો છો પ્રમાણે વિવિધ જે કેમિકલની દવાઓને ખ્યાલ નથી રસાયણને ખ્યાલ નથી ખાતરની ખબર નથી તો આવી રીતે આજે કામમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનિક જેવી છે સંસ્થાઓ છે એના દ્વારા મબલખ પાક ખેડૂત મેળવી શકે છે આ ચોક્કસપણે આજે આપણે જે વાત કરીએ ને તમે બહુ ખૂબ અગત્યનો સવાલ કર્યો છે કારણ કે ખેડૂતોને આટલા વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરો છે દરેકના અલગ અલગ કન્ટેન છે એટલા માટે જ કામા એ જે ડૉક્ટર યુનિટેક જે બનાવ્યું છે કે એમાં એક જ બોટલની અંદર સંપૂર્ણ પોષક તત્વો છે કે જે ખેડૂત આપે છે છોડને જે તત્વની જરૂરિયાત છે એ તત્વ છોડ લઈ લે છે ઘણી વખત ખેડૂત મિત્રો કેવું કરે છે કે આપણે ડીએપી કે પોટાશ કે અન્ય ખાતરો નાખતા હોઈએ છીએ પરંતુ ખેડૂતને કે બીજા કોઈને ખબર નથી કે આમાંથી કેટલા ટકા તત્વ છોડે લીધું છે જ્યારે ડૉક્ટર યુનિટેકની અંદર એ સંપૂર્ણ છે એવી જ રીતના ડોક્ટર ફંક્સ્ટાર આથી વિવિધ પ્રકારના રોગ આવેલા છે દરેક ખેડૂતો ભણેલા નથી દરેક ફૂગને ખેડૂત ઓળખતા નથી પરંતુ ડૉક્ટર ફંક્સ્ટર જેવી વસ્તુ જે તમે ડ્રીપમાં આપો અથવા ઉપર છંટકાવથી તમે આપો છો તે કોઈ પણ પ્રકારની ફૂગ હોય એને કંટ્રોલ કરવા માટે ડૉક્ટર ફંક્સ્ટાર સક્ષમ છે એટલા માટે કહું અભણથી લઈને ભણેલા ખેડૂત મિત્રો આનો જો ઉપયોગ કરે તો સારામાં સારો એ બેનિફિટ લઈ શકે છે પલ્કેશભાઈ આ વર્ષે જોઈએ ને તો વરસાદ બહુ નહિવત પડ્યો છે ઓછો પડ્યો છે ને સરકારે પણ મોટાભાગના જિલ્લાઓને ક્યાંક અછતગ્રસ્ત જાહેર કરવાની જરૂર પડી છે હવે શિયાળુ પાકની આપણે વાત કરીએ શિયાળાની શરૂઆત થઈ રહી છે એટલે બટાકાનું ઉત્પાદન થશે માની લો કે હવે વરસાદ ઓછો પડ્યો છે ને છતાં બટાકાનું ખેતી કરવી છે ખેડૂતે વધુ પાક મેળવો આપ જ્યારે ગુરુ ચાવી આપી રહ્યા ત્યારે મને ખાસ આ બાબત કહો કે આ વર્ષે જ્યારે વરસાદ ઓછો પડ્યો છે તો વધુ પાક કેવી રીતે લઈ શકશે ખેડૂત બટાકાની અંદર જો ઓછા પાણીએ અથવા તો જેની પાસે પાણીની વિકટ સમસ્યા છે હા આ પરિસ્થિતિમાં જો વધુ ઉત્પાદન લેવું છે તો એના માટે એક સારામાં સારું સોલ્યુશન છે કે ખેડૂત મિત્રો આજે જે ડૉક્ટર યુનિટેકની આપણે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે અને આ અદ્ભુત એક ભારત સરકારના નેશનલ એગ્રિકલ્ચર ઇનોવેશન પ્રોજેક્ટ દ્વારા સંશોધાયેલ પ્રોડક્ટ છે બિલકુલ આ પ્રોડક્ટ જે તમે જ્યારે બટાકાના પાકની અંદર ડ્રીપ દ્વારા આપો છો શરૂઆતની અવસ્થાથી તો એ છોડને વિકટ પરિસ્થિતિમાં છોડને તાણ સહન કરવાની શક્તિ આપે છે કે જ્યારે પાણીની ઓછી ઓછી જ્યારે ઓછું પાણી હોય એ પરિસ્થિતિમાં છોડમાં બેલેન્સ જે જે સ્ટ્રેસનું જે બેલેન્સ છે એનું મેનેજમેન્ટ કરતું હોય છે ચલો બિલકુલ આખરે સમયની મર્યાદા છે પરંતુ લાસ્ટમાં કહું કે કદાચ બટાકાનું મબલખ ઉત્પાદન મેળવવા માટે જે ગુરુ ચાવીની આપણે બહુ જ વિસ્તારપૂર્વક વાત કરી બેથી ત્રણ સેન્ટેન્સમાં કેવું છે ખેડૂતોને શું કહેશો ખેડૂત મિત્રો જેટલી જમીન પોચી તંદુરસ્ત અને જેટલા સૂક્ષ્મ જીવાણુ વધારે એ જમીનમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકશો આના માટે ડૉક્ટર યુનિટેક અવશ્ય ઉપયોગ કરો જે તમારી ને પણ મેન્ટેન રાખશે જમીનને પોચી રાખશે અને જમીનને જે પોચી રાખવાથી જમીનમાં જે સૂક્ષ્મ તત્વો રહેલા છે એ સૂક્ષ્મ તત્વો લઈને છોડને આપશે જેથી કરીને તો અને તો જ આપણે બટાકામાં સારું ઉત્પાદન લઈ શકશું બિલકુલ દર્શક મિત્રો આપણે સાંભળ્યું કે પલ્કેશ પટેલે જે પ્રમાણે વાત કરી કે બટાકા બટાકામાં મબલખ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય સમૃદ્ધ કેવી રીતે બની શકાય શિયાળુ પાક છે પરંતુ જો આટલી આટલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસ ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન અને સારું ઉત્પાદન આપ મેળવી શકો છો તો કૃષિ યાત્રામાં આ હતી આજની ચર્ચા અને પલ્કેશ પટેલ આપ ઉપસ્થિત રહ્યા અને અમારા ખેડૂત મિત્રોને બહુ સરસ માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો કૃષિ યાત્રામાં હતી આજની ચર્ચા ફરી મળીશું નવી ચર્ચા સાથે ત્યાં સુધી જોતા રહો મંતવ્યુઝ નમસ્કાર